લગભગ 50 વીઘામાં જામફળ હશે આખજ. મારું નામ રાવળ ભીખાભાઈ રોમાભાઈ, ગામ આખજ, તાલુકો જિલ્લો મહેસાણા. આખજ ગામમાં જામફળની ખેતી કરું છું, એટલે આખજ ગામની જમીન આ જામફળ માટે ફળદ્રુપ છે અને જમીન પોચી, જમીન સારી અને ફળદ્રુપ જમીન છે અને પોચી જમીન છે, એના કારણે આખજની અંદર જામફળ સારો પાક થાય છે અને મળતર અમદાવાદ મજૂરી મહેનતમાં સારું મળે. આશરે 5000 એક વીઘા ખર્ચો પડે છે અમારે. બરાબર. અને તમને સામે ઉત્પાદન કઈ રીતના મળે છે? સામે ઉત્પાદન દિવાળીથી શરૂઆત થાય તો એક છોડ ઉપરથી દિવાળીથી શરૂ થાય એટલે 5 કિલો જામફળ શરૂ થઈ છે. પછી ફૂલ સિઝન આવે એટલે એક છોડનો જામફળ 5 કિલોથી 20 કિલો સુધી ઉતરે છે દિવાળીથી. અને ધારો કે આપણે એક સિઝનમાં એક છોડ કેટલું ઉત્પાદન આપતું? લગભગ 3 થી 5 મણ. અને આપણે એક વીઘે શું ઉત્પાદન લેતા હોઈએ? એક વીઘે લગભગ 200 મણ નો આંકડો રહેશે. 200 મણ. આપણે અહીંયા આખા આખજમાં વાત કરીએ તો કેટલા વીઘામાં જામફળ હશે? લગભગ 50 વીઘામાં જામફળ હશે આખજની અંદર. અચ્છા. અને આપણે અંદાજે જો ગણીએ કે જો સિઝનના અંતે જામફળ અહીંયાથી બહાર જતા હોય તો કેટલા મણ જામફળ બહાર જતા હશે? લગભગ 12000 મણ જેટલો બહાર જતો હશે. અચ્છા. અહીંયાથી કાકા આપણે જામફળ ક્યાં ક્યાં જાય? પછી મહેસાણા, મહેસાણાથી નજીકમાં ઓબલિયાસણ છે, ઓબલિયાસણ જાય સ્ટેશન, પસવાઈ રોડ ઉપર વેચીએ અને બાકીનો કદાચ હોય તો વાડીમાં લેવા આવશું બધા. આપણે અહીંયા આખજમાં કેટલા વર્ષથી જામફળ વવાય છે? લગભગ 6 વર્ષથી આખજની અંદર જામફળીઓનો પાક ચાલુ છે અને ખેતી થઈ રહી છે આખજની અંદર 6 વર્ષ થઈ ગયા. તમે કેટલા વર્ષથી આ જામફળ રાખો? લગભગ હું 30-31 વર્ષથી આ જામફળનો ધંધો શરૂઆત કરેલો બગીચામાં. મહેસાણા જિલ્લામાં સમય જતાં બાગાયતી પાકોનું પ્રમાણ વધી રહ્યું છે અને બાગાયતી ખેતીમાં ખેડૂતોને સિઝન પ્રમાણે સારી એવી આવક મળતી હોય છે અને તેની કાળજી પણ સિઝન દરમિયાન રાખવી પડતી હોય છે. આથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વધારે વળ્યા છે. પરંતુ મહેસાણા જિલ્લાનું એવું એક ગામ છે જ્યાં આગળ 100 વર્ષથી વધારે સમયથી માત્ર જામફળની ખેતી થાય છે. મહેસાણા જિલ્લામાં આવેલું આખજ ગામ જ્યાં 100 વર્ષથી માત્ર જામફળની ખેતી થાય છે, અત્યારે ગામની 50 વીઘા જમીનમાં માત્ર જામફળની વાડીઓ છે અને સિઝનના અંતે 12000 મણથી વધારે જામફળ ગામમાંથી બહાર જતું હોય છે. આખજ ગામના સ્થાનિક ખેડૂતો અહીંયાની વાડીઓને ભાડે રાખીને તેમાંથી જામફળનું ઉત્પાદન લેતા હોય છે અને અહીંના જામફળ આજુબાજુના ગામ જેમ કે આંબલિયાસણ, નંદાસણ, કડી, કલોલ વગેરે બાજુ જતા હોય છે.